કોકોનેટ ઓઇલ કે ઓલિવ ઓઇલ હાર્ટ અને હેલ્થ માટે ક્યુ તેલ છે બેસ્ટ અહીં જાણો તેના ફાયદા અને નુકસાન વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આપણા ડાયટમાં સૌથી મહત્વનો પાર્ટ હોય છે તેલ જે આપણે મોટાભાગે આપણા ખાનપાનમાં ઉપયોગમાં લઈએ છીએ તેથી જ હેલ્થ એક્સપર્ટ અથવા ન્યુટ્રિશનિસ્ટ હંમેશા સારું તેલ યુઝ કરવાનું કહે છે આજે આપણે વાત કરીશું નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલ બંનેમાંથી હેલ્થ માટે ક્યુ તેલ બેસ્ટ છે ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે ક્યુ કુકિંગ ઓઇલ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે કયા તેલમાં કેલરીની માત્રા કેટલી હોય છે આજે હું તમામ તમારા ભ્રમ દૂર કરી દઈશ આજે હું તમને જણાવીશ કે ડેઇલી રૂટીનમાં ઓલિવ ઓઇલ કે નારિયેળનું તેલ ઉપયોગમાં લેવું જોઈએ કે નહીં ક્યુ તેલ સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર ઓલિવ ઓઇલ અને નારિયેળનું તેલ બંને પોતાની જગ્યાએ હેલ્ધી છે તેનો અર્થ એ નથી કે તમે તેને વધુ માત્રામાં ઉપયોગમાં લો વધારે પડતો તેલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ઓલિવ ઓઇલમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટ વધારે માત્રામાં હોય છે જ્યારે નારિયેળ તેલમાં સેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે તેથી બંનેમાંથી કોઈ પણ તેલનો વધુ ઉપયોગ તમારી હેલ્થ માટે નુકસાનકારક છે કુકિંગ ઓઇલમાં ઓલી ઓઇલનો ઉપયોગ કરવાથી હાર્ટને લગતી બીમારીનો ખતરો ઓછો થાય છે શરીરમાં બિનજરૂરી ચરબી વધતી નથી જેના લીધે વજન વધવામાં કંટ્રોલ રહે છે અને હાર્ટની બીમારીથી બચવા માટે વધુમાં વધુ ઓલિવ ઓઇલને સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે તેનાથી હાર્ટને લગતી બીમારી કેન્સર ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે વજન ઓછું કરવા માટે પણ આ તેલ સારું છે તો નારિયેળના તેલનું પણ પોતાનું મહત્ત્વ છે રોજિંદા જીવનમાં તમે નારિયેળનું તેલ ઓલિવ ઓઇલ કે પછી તેલ વાપરો પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે રિફાઇનિંગ તેલની જગ્યાએ ઘાણીનું તેલ વાપરવું હા વાપરવામાં ચીકણું અને ઘાટું લાગશે પરંતુ તે કેમિકલ ફ્રી હશે જ્યારે ડબલ ફિલ્ટર ઓઇલમાં ઘણા બધા કેમિકલ નાખીને તેને પાતળું અને નોનસ્ટિકી તો કર્યું હોય છે તેની સાથે જ તેલના બધા ગુણધર્મો પણ નીકળી ગયા હોય છે માટે જ તેલ કોઈ પણ ખાઓ પરંતુ ધ્યાન રાખો કે ઘાણીનું હોય રિફાઇન્ડ કરેલું નહીં રિફાઇન્ડ ઓઇલ શરીરને ઘણું બધું નુકસાન કરે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર જરૂરથી કરજો વિડીયો જોવા માટે ધન્યવાદ